નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે શૂન્યની નાવ. ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. ખાલી વસ્તુની કિંમત ભરેલી વસ્તુ કરતા વધારે થાય છે. શૂન્યની કિંમત બીજા કોઈ પણ આંકથી વિશેષ છે. તમે નથી માનતા? તો સાંભળો આ વાત. એક શેઠનો દરિયાઈ વેપાર હતો. તેમની જિંદગી મોટે ભાગે દરિયામાં જ પસાર થતી. તેઓ વેપારના દિવસોમાં દરિયાઈ પ્રવાસમાં જ રહેતા અને જહાજ જ તેમની જિંદગી હતી. દરિયામાં જિંદગીનો વધુ સમય રહેવું પડતું, છતાં શેઠને તરતા આવડતું ન હતું. વહાણના ખારવાઓ તથા ખલાસીઓ તેમને તરતા શીખવાડવા તૈયાર હતા. તેઓ કહેતા, જોત જોતામાં અમે તમને તરતા શીખવાડી દઈશું. બાકી પાણીમાં રહેવું અને તરતા ન આવડવું એ મોતને આમંત્રણ આપવા જેવી વાત છે. દરિયો ક્યારે વિફરે એ કંઈ કહેવાય નહીં. તોફાન ક્યારે વહાણને ઊંધું પાડે એનું કઈ ઠેકાણું નહીં. શેઠ કહે, હાલ તો સમય નથી, પછી જોયું જશે. શેઠને સમય ન હતો એ વાત સાચી હતી, પણ તરતા શીખવાની જરૂર પણ એટલી જ તાકીદની હતી. છેવટે મુનુનજીને લાગ્યું કે શેઠ કદી તરતા શીખશે નહીં. તેમણે શેઠને સલાહ આપી, શેઠ તમે આ બે ખાલી પીપ સદાય તમારી સાથે રાખજો. ખાલી પીપની મારે વળી શી જરૂર? શેઠે પૂછ્યું. મુનિજી કહે, તમે તરતા તો શીખતા નથી અને તોફાનનું કઈ ઠેકાણું છે? કોઈ વખત દરિયો વિફરે ત્યારે આમાંનું એકાદ પીપ પકડી લેજો, એનો સહારો લઈ તમે બચી શકશો. શેઠે સલાહ માની તેઓ પોતાની સાથે સદાય બે પીપ રાખવા લાગ્યા. ન કરે નારાયણ, તે એક વખત એવી દુર્ઘટના બની. વાદળો ગડગડાટ કરતા ચડી આવ્યા, વીજળીઓ ઝબૂકવા લાગી, પવન જોરથી ફૂંકાયો, મોજાઓએ તાંડવ શરૂ કર્યું અને જોત જોતામાં વહાણ ઉછળવા લાગ્યું. રાક્ષસી મોજાઓ સામે આ વહાણની કોઈ હસ્તી ન હતી. વહાણના એક પછી એક ભાગ ભાંગીને દરિયામાં ઘસડાઈ જવા લાગ્યા. દરિયાનું પાણી વહાણમાં ચારે બાજુ ફરી વળ્યું ત્યારે જહાજના બધા માણસો એક પછી એક કૂદી પડ્યા. કૂદતી વખતે તેઓ શેઠને બૂમ પાડતા હતા, શેઠ ચાલો તમે કૂદી પડો, નહીં તો નહીં બચો. શેઠે કૂદવા માટે એવું એક પીપ હાથમાં લીધો, પણ શેઠની પાસે એવા ચાર પીપ હતા અને શેઠની મૂંઝવણ એ હતી કે એ ચારમાંથી કયા પીપનો સહારો લેવો. તેમાં બે પીપ ભરેલા હતા અને બે પીપ ખાલી હતા. જે ભરેલા હતા તે બધા સોના મહોરોથી ભરેલા હતા, ગિનીઓથી ભરેલા હતા. શેઠ મોટા વેપારી હતા, સફર પરથી આવતા હતા અને તેમણે ઘણો ધન જમા કર્યું હતું. બે પીપમાં એ જ ધન ભરેલું હતું. શેઠની મૂંઝવણ એ જ હતી કે તેઓ ભરેલા પીપને લઈ કૂદી પડે કે ખાલી પીપને લઈને. જો ભરેલા પીપને લઈને કૂદી પડે તો મોત નક્કી હતું, કેમ કે પૈસો ડૂબાડે છે, વજન હંમેશા નીચે બેસે છે. અંતમાં તોફાન વધ્યું તો ખાલી પીપનું મહત્વ વધ્યું. શેઠ ખાલી પીપને લઈને દરિયામાં કૂદી પડ્યા.
ભરેલા પીપ પ્રાણ લેતા હતા, ખાલે પીપે પ્રાણ બચાવ્યા અને જીવતા રહ્યા બાદ પાછો વેપાર ક્યાં શરૂ થતો નથી। શેઠને આજે તરવાની વિદ્યાનો અને ખાલી પીપની કિંમતનો ખ્યાલ આવી ગયો। બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે। આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો। આવજો।